વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારું વિજ્ઞાન લઈશ, એમાં પણ પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. તો સૌથી પહેલા તો ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને ઇકોલોજી, અને એમાં વિષયાંક છે સજીવનો પાયાનો એકમ, પ્રકરણ છે 5. તો સૌથી પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે સજીવ કોને કહેવાય. તો કે સજીવ અને નિર્જીવ બે પ્રકાર છે. તો પહેલા સજીવ કોને કહેવાય, તો કે જે પ્રજનન એટલે કે હલનચલનની ક્રિયા કરી શકે, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે, પછી ઉત્સર્જનની ક્રિયા કરી શકે, તેને આપણે કેમાં સમાવેશ કરીએ, તો કે સજીવમાં. અને નિર્જીવ કોને કહેવાય, તો કે જે હલનચલનની ક્રિયા કરી શકતું નથી, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતું નથી, આનો સમાવેશ આપણે ક્યાં સમુદાયમાં કરીએ, તો કે નિર્જીવ. તો કે સજીવ અને નિર્જીવ કોને કહેવાય એ ખબર પડી. તો પેલા સજીવ એટલે કે જે પ્રજનન, ઉત્સર્જન, શ્વાસોશ્વાસની ક્રિયા, આ બધી જ ક્રિયાઓ જે કરી શકે છે તેને સજીવમાં સમાવેશ થાય છે. નિર્જીવ તો કે જે હલનચલનની ક્રિયા કરી શકતું નથી, શ્વાસ લઈ શકતું નથી, પ્રજનનની ક્રિયા કરી શકતું નથી, આ બધા સજીવોનો કે વસ્તુઓનો સમાવેશ આપણે નિર્જીવમાં કરીએ. તો સજીવના ઉદાહરણમાં છે કે આપણે ખુદ હલનચલનની ક્રિયા કરી શકીએ, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ, પ્રજનન, ઉત્સર્જન, પાચન, આ બધી જ ક્રિયાઓ આપણે કરી શકીએ. તો મનુષ્યનો સમાવેશ પણ ક્યાં સમુદાયમાં થાય, તો કે સજીવમાં. નિર્જીવ કોને કહેવાય, તો કે આ બેન્સ છે, બેન્સ છે એની રીતના હલનચલન કરી શકતી નથી, એટલે આપણે એનો સમાવેશ કેમાં કરીએ, તો કે નિર્જીવ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થતો હશે કે મેં એમ કીધું કે સજીવ સમુદાય છે એ હલનચલનની ક્રિયા કર્યા એટલે આપણે એને સજીવ કહીએ, પણ નિર્જીવ છે એ હલનચલનની ક્રિયા કરી શકતું નથી એટલે આપણે એને નિર્જીવ કહીએ. તો પ્રશ્ન થવો જોઈએ કે વૃક્ષો છે એ તો હલનચલનની ક્રિયા કરતું નથી, તો શા માટે એનો સમાવેશ આપણે સજીવમાં કરીએ, તો કે એનું એક રીઝન છે. એક પરિબળ એવું છે કે એ પણ સજીવ સમુદાયના ભાગી છે, અને આપણે કહીએ વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કે જાણે કે આપણે જન્મીએ ત્યારે આપણે આપણી સાઈઝનું પ્રમાણ એટલે કદ કેવું હોય, તો કે નાનું. સમય જતા એને દિવસો જતા એમાં કેવું થાય કે વૃદ્ધિ થાય, પછી આપણે થોડા જ્ઞાન થાય, પછી મોટા થાય, એમાં આપણે સમય જતા શું થાય, તો વૃદ્ધિ. વનસ્પતિ છે એનો સજીવ સમુદાયમાં એટલે સમાવેશ કરવામાં આવે છે, તો કે હલનચલન નથી કરી શકતું, પરંતુ તે સમય જતા એની સમય જતા તેના પર વધારે એટલે કે વૃદ્ધિ થાય છે. એટલે કે પહેલા નાનો છોડ, પહેલા બીજ હોય, પછી એ અંકુરિત થઈને છોડ બને છે, એ મોટો થઈને પછી ઝાડ બને છે. એટલે વનસ્પતિનો સજીવ સમુદાયમાં એટલા માટે સમાવેશ કરવામાં આવે છે, એટલે કે સમયની સાથે તે શું અનુભવે છે, વૃદ્ધિ અનુભવે છે. એટલે આપણે વનસ્પતિનો શેમાં સમાવેશ કરીએ, તો કે સજીવ સમુદાયમાં. હવે મિત્રો, ખ્યાલ આવી ગયો છે કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. તો આપણે પ્રકરણની પ્રસ્તાવના ખાલી જોઈએ, તો કે સજીવનો પાયાનો એકમ. તો સૌથી પહેલા ભૂજના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં ત્વચા કે છાલમાં અનેક નાના ખાનાઓ છે. તો સૌથી પહેલો શબ્દ એવો ભૂજ, તો કે ભૂજ શું છે, તો કે વનસ્પતિની છાલમાંથી મળતો એ પદાર્થ છે. વનસ્પતિની છાલમાંથી, તો કે ભૂજના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે વૈજ્ઞાનિકનું નામ, કયા વૈજ્ઞાનિકે એનું અવલોકન કર્યું હતું સૌથી વધુ, સૌથી પહેલું ભૂજના પાતળા છેદનું, તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક. તો કે ભૂજના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં ત્વચા, ત્વચા એટલે તો કે સામાન્ય રીતના માનવીમાં આપણે શું ચામડીને આપણે સામાન્ય ભાષામાં, વૈજ્ઞાનિક ભાષામાં શું કહે, ત્વચા. છાલ એટલે કે વનસ્પતિની આપણે ત્વચા બોલીએ, તો વનસ્પતિને આપણે શું બોલીએ, છાલ, બરાબર. તેમાં ત્વચા કે છાલમાં અનેક નાના ખાનાઓ જોવા મળે છે, જેની સંરચના મધમાખીના મધપુડા જેવી જોવા મળે છે. સૌથી પહેલા શું કર્યું, તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ભૂજનો પાતળો છેદ લીધો. તો પહેલા એ ખબર હોવી જોઈએ કે ભૂજ ક્યાંથી આવ્યું, તો કે ભૂજ છે એ વનસ્પતિની છાલમાંથી મળતો એક પદાર્થ છે. તો સૌથી પહેલા ભૂજનો પાતળો છેદ લઈ એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિર્દેશન કરતા તેની કેવી રચના જોવા મળે, તો કે મધપુડાના મધમાખીના મધપુડામાં જોવા મળતી સંરચના જોવા મળે. તો તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે મધપુડાની સંરચના કેવી હોય, તો સામાન્ય રીતના આ રીતના જોઈએ આપણે તો મધપુડાની સંરચના આવી રીતના હોય, એકબીજા બોક્સ ગોઠવાયેલા હોય અને વચ્ચે જાણે કે આવી રીતના હોય. તો આ સંરચના કોના જેવી છે, તો કે મધમાખીના મધપુડા જેવી. તો રોબર્ટ હુકે જ્યારે સૌ પ્રથમ ભૂજનો પાતળો છેદ લયા સૂક્ષ્મદર્શક યંત્રમાં જ્યારે એનું અવલોકન કરવામાં આવ્યું ત્યારે તેને કેની કેના જેવી રચના જોવા મળી, તો કે મધમાખીના મધપુડા જેવી. ભૂજ એક પદાર્થ છે જે શેમાંથી મળે છે, તો કે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. સન 1665માં હુકે એટલે ક્યાં વૈજ્ઞાનિકે, તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સ્વનિર્મિત સૂક્ષ્મદર્શકથી તેનું અવલોકન કર્યું. સ્વનિર્મિત એટલે કે પોતાના બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્ર વડે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શેમાંથી, તો કે વનસ્પતિની છાલમાંથી મળતો પદાર્થ ભૂજનો પાતળો છેદ
તેના સ્વનિર્મિત સૂચના સંગ્રહથી અવલોકન કર્યું રોબર્ટ હુકે આ ખાનાઓને શું નામ આપ્યું તો કે કોષ્ટ. સૌ પ્રથમ રોબર્ટ હુકે જ્યારે ભૂજનો પાત્રો છેલ્યો ત્યારે તેની રચના કેના જેવી દેખાતી હતી તો કે મધમાખીના મધપુડા છે. આ રચનાને રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શું કીધું તો કે કોષ. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા હતા. કોષને ઇંગ્લિશમાં આપણે કહીએ સેલ. અને એ કયા ભાષાનો શબ્દ છે એમ સ્પીયર્સ મારે યાદ રાખવાનું છે. કોષ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. આપણે ઘણી ભાષા આવી ગ્રીક લેટિન એમાં કોષ શબ્દ છે એ કઈ ભાષાનો શબ્દ છે લેટિન. કોષને ઇંગ્લિશમાં કહેવાય સેલ. કોષ છે એ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાનો એવો ઓર્ગ. સામાન્ય ભાષામાં કોષનો અર્થ શું છે નાનો ઓર્ગ. ઉપયોગ ઘટના નાની અને અર્થહીન લાગતી હશે પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં એ ખૂબ જ અગત્યની ઘટના છે. આ બધી જ આપણે કથા કહી તો કે જાણે કે સૌથી પહેલા રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ભૂજનો પાત્રો છેદ લઈ અને અવલોકન કર્યું કે એના જેવી રચના જોવા મળી તો કે મધમાખીના મધપુડા જેવી. એને નામ શું આપ્યું તો કે કોષ. પરંતુ આ આપણે વાંચીએ તો આપણે ખાલી સામાન્ય રચના કે આ એક શોધ છે પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં કોષ છે એ એક મહત્વની શોધ બની હતી. ઉપયોગ ઘટના નાની અને અર્થહીન લાગતી હશે પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં એ ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલા રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે તો કે કોષ શબ્દનો ઉપયોગ થાય છે. આવો કોષના વિષયમાં વધારે કે વિશેષ જાણકારી મેળવીએ તો અત્યારે ખાલી આટલું કે સૌથી પહેલા નામ જ છે સજીવનો પાયાનો એકમ. સજીવ કોને કહેવાય તો કે જે બધી જ ક્રિયાઓ શ્વાસોશ્વાસની પ્રચલન હલન ચલન એ બધી ક્રિયાઓ કરી શકે સમયની સાથે તેની વૃદ્ધિ થતી હોય એનો ઉપયોગ તરીકે છે. ઉદાહરણ તરીકે વૃક્ષ. વૃક્ષનો સમાવેશ આપણે કેવા કરીએ તો કે સજીવમાં. એનું મુખ્ય પરિબળ કયું છે શા માટે આપણે વૃક્ષને સજીવ સમુદાયમાં તો કે સમયની સાથે તે શું કરે છે વૃદ્ધિ. નિર્જીવ વસ્તુ કોને કહેવાય તો કે તે હલન ચલન કરી શકતી નથી શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતી નથી. અને સામાન્ય કયા સમુદાયમાં આપણે તેનો સમાવેશ કરીએ તો કે નિર્જીવ. સૌથી પહેલા આપણે જોયું કે આપણે ભણવાનું છે સજીવનો પાયાનો એકમ કોષ. તો કે પહેલા કોષ કોણે એની શોધ કરી તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે વનસ્પતિની છાલમાંથી મળતો પદાર્થ ભૂજનો પાત્રો છેદ લઈ અને સ્વનિર્મિત એટલે કે પોતે બનાવેલા સૂક્ષ્મદર્શી યંત્ર વડે જ્યારે તેની રચના જોઈ તો ત્યારે કેના જેવી લાગી તો કે મધમાખીના મધપુડા જેવી રચના તેને લાગી. હવે આ મધમાખીના મધપુડા જેવી રચનાને એને શું નામ આપ્યું તો કે કોષ. બીજું આ ખાલી પ્રસ્તાવનામાં એટલું યાદ રાખવાનું છે કે કોષ છે એની શોધ કોણે કરી તો કે રોબર્ટ હુકે. અને કોષ છે એ કઈ ભાષાનો શબ્દ છે તો કે લેટિન. બાકી એટલું જ બાકી આવતા લેક્ચરમાં.